જૂનાગઢના બિલખા રોડ પર આવેલ પ્લાસવા ઘાસ ડેપોની બાજુમાં હિન્દુ મુસ્લિમ સમાજની આસ્થા સમા હજરત મહેમદ પેગમ શાહ પીરની દરગાહ આવેલ છે। હાલમાં દરગાહના મુંજાવર તરીકે હરીફ બાપુ સેવા આપે છે। રાજાશાહી વખતની આ દરગાહમાં વંશ પરંપરાગત રીતે હનીફ બાપુના બાપ દાદાઓએ મુંજાવર તરીકે સેવા આપેલ છે। આ દરગાહ ખૂબ જ પ્રાચીન છે તેમજ હિન્દુ મુસ્લિમ તેમજ તમામ સંપ્રદાયમાં આસ્થાના પ્રતીક સમાન છે। દરગાહના મુંજાવર श्री हनीफ बापू वैद्यकीय काम पण जाणे छे। जंगलनी जड़ीबूटीओ मूळ कंद फूल छाल वगैरेमांथी पोतानी आगवी रीते बनावेल दवाओ जरूरियातमंद दर्दीओने आपे छे। सर મારું નામ અનિક બાપુ ગુલમોહમ્મદ રફી, હું બેગામ સાહેબનો મુજાવર છું। બિલખા રોડ ઉપર બેગામ સાહેબની દરગાહ છે, અમારા બાપ દાદા સેવા કરી ગયા અને વારસામાં હું છું અને આયુર્વેદિક દવા બધા રોગની કરું છું, જે મફત આપું અને કોઈ પાસેથી કાંઈ લેતો નથી અને બધી જાતના રોગ તકલીફ બધી અહીંયા હું સેવા કરું અને કોઈ પાસે કાંઈ લેવા દેવાનું હોતું નથી। દવામાં કેન્સર, ડાયાબિટીસ, ટીબી એ બધે મતલબ અને દવા હું જંગલમાંથી જાતે જ લઈ આવું, મારા બાપ દાદાના વારસામાં મળ્યું છે એટલે એ હું જાતે વર્તું છું, હું મારી હાથે જ આ જંગલમાંથી, ગિરનારમાંથી, દાદાના ડુંગરમાંથી બધેથી દવા હું લઈ આવું અને હું જાતે જ અહીંયા બનાવી નાખું અને કોઈ બી હોય તાંત્રિક વિધિ હોય કે કોઈ મેલું કરેલું હોય બધું ફ્રી ઓફમાં હું અહીંયા મટાડું અને પેગામ સાહેબની દુઆથી બધાને સારું થઈ જાય છે અને કોઈને કંઈ તકલીફ રહેતી નથી અને જે કોઈ ઔષધિ, જે કોઈ ઓળખ મને મારા બાપ દાદાથી મળી છે એ હું બધાને ફ્રી ઓફમાં બાટું છું ને કરું છું એની દવા અને બધાને સારું થઈ જ જાય છે। ગૌ માતાની સેવા કરવા માટે રામ રહીમ સેવા ટ્રસ્ટની સ્થાપના કરી છે, જેને કોઈ બી ગાય બીમાર હોય, કોઈ તકલીફવાળી હોય, અપંગ હોય અને જે રેડિયર ગાયું છે જેને ગામમાં એક્સિડન્ટમાં કે રોગથી મરી જાય છે એ ગાયું લઈ આવીને એની સેવા કરવી અને એને સારવાર કરવી, એના માટે અહીંયા અમે એક ટ્રસ્ટ બનાવ્યું છે, રામ રહીમ સેવા ટ્રસ્ટ, જેનો હું પ્રમુખ છું। વ્યાગતની સેવા પરિક્રમા અહીંયા અનક્ષેત્ર કરવાનો એ વિચાર છે કે 24 કલાક કોઈ બી ગરીબ માણસ હોય કે યાત્રાળુ હોય તો બે ચાર દી રોકાઈ શકે ને એ આરામ કરી શકે અને અહીંથી મેળો નજીક થાય ને શિવરાત્રિ આજુબાજુના બધા પ્રસંગ થાય છે, જેમાં શિવરાત્રિ થાય છે, ગામમાં કોઈ ઉરસ થાય છે દાતાનો, તેમાં જે લોકો હેરાન થાય છે એ લોકોને આશરો મળે, અહીંથી બધાને નજીક પડે અને આવા જવામાં યાત્રાળુને આ રોડ નજીક પડે છે એટલે અહીંયા એને આશરો મળે ને જો રોકાવાનું 24 કલાક અંતર હલાવવાનો અમે કાર્યક્રમ ચાલુ કર્યો। રામ રહીમ સેવા ટ્રસ્ટ એટલે રાખ્યું કે બધા કે ધર્મના એકતા માટે કે માનવ ધર્મ એ જ સાચો ધર્મ, બાકી બધા ધર્મ તો આપણે ઉપજાવેલા છે અને આપણે બનાવેલા છે, બાકી સાચો ધર્મ માનવ ધર્મ અને અમે અહીંયા કહેલું છે એ એકતા માટે જ કે હિન્દુ મુસલમાન બધાની એકતા થાય અને એક થઈને અહીંયા રહીએ અને સેવા કરે, એ અર્થે આ રામ રહીમ સેવા ટ્રસ્ટનું અમે તૈયારી કરી છે અને એનું અમે આ બધું સંચાલન કર્યું છે। કલેક્ટરમાં અરજી કરી છે, જેને અહીંયા ગૌશાળા બનાવી છે, પછી ઓલું અભ્યાસનું બનાવ્યું છે, પછી બેટી બચાવો એ બધો કાર્યક્રમ છે, હવે ઘણા મુદ્દા છે કે જેના અમે કામ કરવાના છે અને આ 4 એકર જમીન અમે કલેક્ટરમાં માંગણી કરી છે, જો આ મળી જાય તો અહીંયા ગૌશાળા, આશ્રમ, પછી આવું ઔષધિનું એક આખું ઊભું કરવું છે, લેબોરેટરી કે જેને કોઈ બી રોગની દવા આપણે અહીંયા બનાવી શકીએ, ક્યાંય આપણે બનાવવા જવું ના પડે અને કોઈ બી આધુનિક વસ્તુથી આપણે અહીંયા તૈયાર કરી શકીએ। તો દાતાઓને તો એ કે અટાણે કોઈ જાતનો ભંડોળ નથી, અટાણે જે કંઈ કરી છે અમે જાતે મહેનત અમે 3 જણા કરી છે, એટલે દાતાઓને એ જ અપીલ કે કોઈ બી સમયે કે રામ રહીમ સેવા ટ્રસ્ટની મુલાકાત લ્યો અને જોવો, સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લ્યો, ફૂલની પાકડી એમાં ધ્યાન આપો ને આગળ વધો। કોઈ બી અઠીલા રોગ હોય, તાંત્રિક વિધિ હોય, મેલું કરેલું હોય કે કોઈ બી એવો રોગ હોય કે જે કોઈથી મળતો જ નથી, એકવાર પેગામ સાહેબની દરગાહે મુલાકાત લ્યો, મને વિશ્વાસ છે કે પેગામ સાહેબની દુઆથી તમામ રોગ કે તકલીફ કે મુસીબત જે કાંઈ છે એ બધી વહી જાય। પેગામ સાહેબની દરગાહ બિલકા રોડ પર પલાસવા ઘાસ ડેપોની બાજુમાં આવેલ છે, રાજા સાહેબ વખતની આ દરગાહ છે, ત્યાં મુંજાવર તરીકે વર્ષોથી વંશમાં અપાવેલ રીતે અનિક બાપુના બાપ દાદાઓ મુંજાવર તરીકે સેવા આપતા હતા, હાલ પ્રવર્તમાન સમયમાં અનિક બાપુ મુંજાવર તરીકે સેવા આપે છે અને માનવ સેવા, ભાઈચારો, કોમી એકતા, હિન્દુ ધર્મના ભેદભાવ ભૂસાય, અભ્યાગત ગરીબને આશરો મળે, ગૌ માતાની સેવા થાય, રક્તદાન શિબિરો યોજાય, ગામડાઓમાં ભૂકંપ, પૂર, પડલય કે મુસીબતના વસે આપણે સમાજ ઉપયોગી કાર્ય કરી શકીએ। શિવરાત્રિનો મેળો પરિક્રમા કે વૃક્ષ જેવા કાર્યક્રમો અનક્ષેત્ર ખોલી શકીએ અને સમાજ સેવાનું ઉમદા કાર્ય કરી શકીએ તે હેતુસર શ્રી રામ હિમ સેવા ટ્રસ્ટની સ્થાપના અમે 8/2/2013 રોજ કરી છે અને એમાં તમામ ધર્મના લોકો એકતા એ માનવ ધર્મ શ્રેષ્ઠ છે એ ઉપરાંત બાપે દિવસે ઔષધિનું કામ જે હમણાં બાપુએ વાત કરી એ પ્રમાણે કરે છે જંગલમાંથી જડીબુટીઓ લાવવી ફૂલ છોડ અને મૂળમાંથી બનાવી ઔષધિઓનો જાતે उपयोग कर ज्ञान मध्यम थी दवाओं आपे लोगों ने असाध्य रोगों जेवा के डायाबीटीज टीबी अस्थमा सोरियासिस वृद्धत्व जेवा रोगों पर मटी सके लोग रोता आवे छे ने हंसता जाए छे एम जोयेलुं छे। પણ અમારી અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમારું ટ્રસ્ટ નવું છે, અમારી પાસે કોઈ નાણાકીય ભંડોળ નથી। સરકારશ્રી દ્વારા सामाजिक संगठनों द्वारा दाताओं द्वारा जो हमने फूल ने फूल पाकड़ी रूपे जो दान मळशे तो चौक्स अमे गौ सेवानुं उमदा कार्य करी शकशुं, अभ्यागतने आसरो आपी शकशुं अने दीन दुखियानी सेवा करी शकीशुं। अने आ माटे कलेक्टर साहेब पासे अमे 4 एकड़ जमीननी पण मांगणी करेली छे। कलेक्टर श्री तालुका मामलतदार श्री तालुका मंत्री श्री पलासवा ग्राम पंचायत तरफ से साथ सहकार मिले है। भविष्य में जो जमीन की सौंपणी थी जैसे तो आ एक औषधि केन्द्र खोलवा गौ माता ने एक विशाल गौ शाला बांधवा 4-5 ओरडा बांधी अभ्यागत ने आसरो मे एक विशाल पाया आयोजन है। जो अल्लाह ताला अमने के मदद आपे। अस्तु।